નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નો ગણિત વિષય ચર્ચા કરીશું, જેમાં પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ. તમે ધોરણ 6 માં ઘણી બધી સંખ્યા વિશે શીખી ગયા છો, દાખલા તરીકે ઋણ સંખ્યા, સહન સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ વગેરે. તેનું આપણે પુનરાવર્તન કરીએ. પુનરાવર્તન આપણે સંખ્યા રેખાની મદદથી કરીશું. તમે સંખ્યા રેખા વિશે પરિચિત હશો. સંખ્યા રેખા એટલે કોઈ પણ એક રેખા ઉપર રેખાની મધ્યમાં શૂન્ય આપેલું હોય, એની જમણી બાજુ ધન સંખ્યા લખેલી હોય અને ડાબી બાજુ ઋણ સંખ્યા લખેલી હોય. અહીં દર્શાવેલ છે એ પ્રમાણે ધન સંખ્યાઓ ધન સંખ્યાઓમાં કઈ સંખ્યા સમાવેશ થાય? એક, બે, ત્રણ, ચાર, પાંચ, અનંત સંખ્યા. ઋણ સંખ્યાઓ ઋણ સંખ્યામાં માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, આવી તમામ અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ જેમાં માઇનસ ચાર, માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, બધી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં જેટલી પણ સંખ્યાઓ છે એનો સમાવેશ થઈ જાય છે. પછી છે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા જેને આપણે p બાય q એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં આપણે લખી શકીએ, જ્યાં q બરાબર શૂન્ય. હવે આપણે પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા વિશે થોડી માહિતી મેળવીશું. વિરોધી સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાની નિશાની સાથેની અલગ સંખ્યા, પણ સરખી. કેવી રીતે? દાખલા તરીકે 8 ની વિરોધી સંખ્યા એટલે કઈ સંખ્યા થશે? 8 છે એની વિરોધી પણ સરખી જ રહેવી જોઈએ, નિશાની બદલાઈ જાય. દાખલા તરીકે 8 છે એની વિરોધી સંખ્યા કેવી થશે? માઇનસ 8 ની વિરોધી સંખ્યા માઇનસ 8 છે. માઇનસ 10 ની વિરોધી સંખ્યા પ્લસ 10. સંખ્યા એની પણ એની જે નિશાની છે એ ચેન્જ થઈ જાય, જે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય ત્યારે માઇનસ થઈ જાય. એને કહેવાય આપણે કોઈ પણ સંખ્યાને આપણે વિરોધી સંખ્યા કરવી હોય તો આ રીતે આપણે દર્શાવવાની હોય છે. આજે આપણે પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા વિશે માહિતી મેળવી. આવી જ રીતે તમે તમારા પોતાના ઘરે પોતાની નોટબુકમાં આવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની યાદી બનાવો અને તેની વિરોધી સંખ્યા નક્કી કરો. કોઈ પણ 5 આપણે લખવાની છે.